સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ અંગે કરેલા વિવાદિત નિવેદન પછી ભાજપ દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં પણ શહેર ભાજપ દ્વારા રેલી કાઢી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પંચેશ્વર ટાવર પાસે આવેલ શહેર ભાજપ કાર્યાલયથી ટાઉન હોલ સુધી રેલી યોજાઈ હતી તથા ટાઉન હોલ પાસે કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુઓ વિશેના વિવાદિત નિવેદન મુદ્દે જામનગરમાં હિન્દુ સેના દ્વારા રાહુલ ગાંધીની નનામી કાઢવા સહિતના કાર્યક્રમ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આક્રમક વિરોધ પ્રદર્શન વખતે હવાઈ ચોકમાં હિન્દુ સેનાના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ગઈકાલે રાહુલ ગાંધીએ એટલે કે પપ્પુ ગાંધીએ ગઈકાલે સંસદમાં જે વફાટ કર્યો હતો, સનાતન હિન્દુ ધર્મ વિરુદ્ધ વફાટ કર્યો હતો અને કહ્યું હતું કે હિન્દુ ધર્મ બધા હિન્દુ હિંસક છે, તો આજરોજ હિન્દુ સેના દ્વારા આ રાહુલ ગાંધીના વિરોધમાં અમે કોંગ્રેસ કાર્યાલય જઈ એક રેલી કાઢી નનામી કાઢી છે અને પુત્રદહનનો કાર્યક્રમ કર્યો છે. બરાબર. અને રાહુલ ગાંધીને પોતાનું ગોત્ર ખબર નથી, પોતાનું ગોત્ર ખબર નથી અને તે હિન્દુ ધર્મ વિશે અનેક વાર વફાટ કરે છે, તો હવે તેનો આ વફાટ ચલાવવામાં નહીં આવે. જય શ્રી રામ. મીઠાપુરના સૂરજ કરાડીમાં જૂના આરોગ્ય કેન્દ્રની ઇમારત આજે ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇમારતમાંથી બારી દરવાજા કાઢવામાં આવ્યા હતા ત્યારે વરસાદમાં ધ્વસ્ત થવાની સંભાવના હોવા છતાં અહીં કોઈ બેરિકેડ મૂકવામાં આવ્યા ન હતા. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોની જવાબદારી થાત, એ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દે તંત્ર પગલાં લેશે કે ભીનું સંકેલી લેવાશે એ પણ ચર્ચા છે. જામનગરના જામજોધપુરમાં કોઈ બાબતે તકરાર થતાં એક દુકાનમાં અમુક શખ્સોએ ધસી આવી દુકાનદાર પર હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. હુમલાની ઘટનાના પગલે વેપારીઓમાં આક્રોશ છે. આવતીકાલે બપોર સુધીનું બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પણ જોડાશે. સવારે 10:30 કલાકે ગાંધી ચોકથી રેલી કરી મામલતદાર કચેરીએ આવેદન પાઠવાશે.
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.